નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીચરમાં સ્વાગત છે મિત્રો આજે આપણે બે હજાર ચૌદના અંદર હાઈ ગુજરાત હાઈકોર્ટ પટ્ટાળા પેપર સોલ્યુશન વિશે માહિતી મેળવીશું એના અંદર આપણે એકથી પોત્રીસ પ્રશ્નો વિશે જોઈશું અને મિત્રો આના હું પ્રશ્નોનો તમને કહીશ એના જવાબ તમારા જાતે લખવાના હશે તો તમે જો આ વિડીયો જોતા હો તો વિડીયો જોતા પહેલાં મારી તમને એક વિનંતી છે કે રે અમે બાજુમાં એક નોટબુક અને પેન લઈને બેસો ઓકે કે જેના કારણે હું જે પ્રશ્નો કહો કહું અહીંયાથી તમે એના જવાબ તમારી જાતે લખજો અને વિડીયાના છેલ્લે હું એના જવાબ પણ કહીશ અને જેના કારણે તમે તમારા જવાબ સાચો ખોટો લખે તે તમે જોઈ શકશો બરાબર અને હા તમે જો અમા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં દેખાય બેલ પર ક્લિક કરી દેજો કે જેના કારણે જે અમે નવા વિડીયો મૂકીએ તે તમે જોઈ શકો તો મિત્રો આજે આપણે આના અંદર એકથી પોતે પ્રશ્નો જોઈશું કે જેના તમારે તમારો જવાબ લખવાના છે અને છેલ્લે હું જવાબ કહીશ જેના કારણે તમે તમારું જ્ઞાન ચકાસી શકશો ઓકે તો જોઈએ પ્રશ્ન નંબર ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા આવેલી છે ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા આવેલી છે તમે તમારા બુકમાં પ્રશ્ન લખી નાખો અને તમે જવાબ પણ લખતા રહો આ જવાબ હું તમે છેલ્લે કહીશ જાય ન શકાય તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જાય ન શકાય તેવું પ્રશ્ન જો સિદ્ધપુર કઈ નદી કિનારે આવેલું છે સિદ્ધપુર કઈ નદી કિનારે આવેલું છે ભારતનું રાષ્ટ્રગાન કયું છે ભારતનું રાષ્ટ્રગાન કયું છે પ્રશ્ન નંબર પાંચ કયો યુગ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે કયો યુગ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે

ગુજરાતનું પહેલું પાટનગર કયું હતું ગુજરાતનું પહેલું પાટનગર કયું હતું સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે સાબરમતી ઉદ્ગમ સ્થાન કયું પ્રશ્ન નંબર અગિયાર અંગ્રેજોએ પહેલી વ્યાપાર કોઠી ક્યાં સ્થાપી હતી અંગ્રેજોએ પહેલી વ્યાપાર કોઠી ક્યાં સ્થાપી હતી પ્રશ્ન નંબર બાર વલસાડ કઈ નદી કિનારે આવેલું છે વલસાડ કઈ નદી કિનારે આવેલું છે પ્રશ્ન પ્રશ્ન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે મિત્રો આ બરાબર તો આપણે હાલના એટલે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હાલમાં બે હજાર માં કોણ છે તમારે તે જવાબ લખવાનો રહેશે પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં ક્યારે થયો હતો પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં ક્યારે થયો હતો કાંટા વેરવા એટલે શું રૂઢિપ્રયોગ છે કાંટા વેરવા એટલે શું ગુજરાતની આબોહવા કેવા પ્રકારની છે ગુજરાતની આબોહવા કેવા પ્રકારની છે પ્રશ્ન નંબર સત્તર દમણ ગંગા ગુજરાતના કયા પ્રદેશમાં વહે છે દમણ ગંગા ગુજરાતના કયા પ્રદેશમાં વહે છે પ્રશ્ન નંબર અઢાર ગુજરાતમાં નવા જિલ્લા ઉમેરાયા પછી કુલ કેટલા જિલ્લા થયા ગુજરાતમાં નવા જિલ્લા પછી કુલ કેટલા જિલ્લા થયા ગુજરાત સમાચારની છત્રીસ પાનાની રહેવાની પૂર્તિનો ભાવ કેટલા રૂપિયા છે મિત્રો આ બે હાજર ચૌદ ની વાત છે કે બે હાજર ચૌદના જે છત્રીસ પાનાની ની રહેવાની રહી પૂર્તિ આવતી હતી એના કેટલા રૂપિયા છે પ્રશ્ન નંબર વીસ જીનાભાઈ નાવિક કઈ રમત સાથે સંકળાયેલ છે જીનાભાઈ નાવિક કઈ રમત સાથે સંકળાયેલ છે પ્રશ્ન નંબર એકવીસ વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે પ્રશ્ન નંબર બાવીસ દેશબંધુ કોનું ઉપનામ છે દેશબંધુ કોનું ઉપનામ છે પ્રશ્ન નંબર ત્રેવીસ હકીકનો ઉદ્યોગ કયા મુખ્ય કેન્દ્ર પર વિકાસ થયો છે હકીકનો ઉદ્યોગ કયા મુખ્ય કેન્દ્ર પર વિકાસ થયો છે પ્રશ્ન નંબર ચોવીસ હોળી ધૂળેટી ઉજવવા પર પ્રતિબંધ લગાવનાર કયા મુઘલ બાદશાહ હતા હોળી ધૂળેટી ઉજવવા પર પ્રતિબંધ લગાવનાર કયા મુઘલ બાદશાહ હતા પ્રશ્ન નંબર પચીસ આઠસો વીસ નો પોણો ભાગ કેટલો થાય આઠસો વીસ નો પોણો ભાગ કેટલો થાય પોણો ભાગ એટલે પંચોતેર ટકા પ્રથમ ગુજરાતી સત્યાવીસ ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવા કોની મહત્વની ભૂમિકા ભજવી હતી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવા કોની મહત્વની ભૂમિકા ભજવી હતી પ્રશ્ન નંબર અઠ્યાવીસ ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે પ્રશ્ન નંબર પ્રથમ આવનાર ગામાં કયા દેશનો વતની હતો ભારતમાં પ્રથમ આવનાર વાસ્કો ડિગામાં કયા દેશનો વતની હતો પ્રશ્ન નંબર ત્રીસ ગુજરાત રાજ્યના વિધાનસભાના હાલના અધ્યક્ષ જણાવો ગુજરાત રાજ્યના હાલના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે બે હજાર અઢારના આ પ્રશ્ન બે હજાર ચૌદના મુખ્ય આપણે આના અંદર બે હજાર અઢારના તમારે જવાબ લખવાનો રહેશે દાંડી કયા જિલ્લામાં આવેલ છે દાંડી કયા જિલ્લામાં આવેલું છે પ્રશ્ન બત્રીસ સર્વિસ શબ્દ કઈ રમતમાં વપરાય છે સર્વિસ શબ્દ કઈ રમતમાં વપરાય છે પ્રશ્ન તેત્રીસ ટેઝન ની શરૂઆત કયા સ્થળેથી થઈ હતી ગુજરાતના અંદર ગુજરાત નિવાસી મિત્રો ગુજરાતમાં ટેલિવિઝન ની શરૂઆત કયા સ્થળેથી થઈ હતી પ્રશ્ન નંબર ચોત્રીસ મીરા દાતાની દરગાહ કયા જિલ્લામાં આવેલી છે પ્રશ્ન નંબર ચોત્રીસ મીરા દાતાની દરગાહ કયા જિલ્લામાં આવેલી છે પ્રશ્ન નંબર ચોત્રીસ આઝાદ હિંદ ફોજ ના સ્થાપક કોણ હતા આઝાદ હિત ખોજના સ્થાપક કોણ હતા તો મિત્રો હવે તમે સ્ટોપ કરીને આપેલા પ્રશ્નોના જવાબ લખો અને પછી આગળ વિડિયો જુઓ તમારા પ્રશ્નોના કેટલા સાચા જવાબ પડ્યા તમે જાણી શકશો ઓકે તો તમે મિત્રો કદાચ મારા વિડીયો તમે જોતા હોવ તો તમે આટલા કદાચ સ્ટોપ કરી દો અને પાંચથી પ્રશ્નો તમે જવાબ લખી નાખો બરાબર એના પછી આગળ હું તમને જવાબ કહીશ બરાબર એટલે તમે આગળ તમારી રીતે તમારા જવાબ તમે ચકાશો અને આગળ તમને જવાબ મળશે તો મિત્રો હવે આપણે આગળ જવાબ જોઈએ અને હા મિત્રો તમે વિડીયો વિડીયો જોતા હોય તો એક લાઈક તો આપી દેજો કે જેના કારણે મને તમારા માટે આવા નવા નવા વિડીયો બનાવવામાં બનાવીને હું મૂકતો રહું બરાબર તો એક લાઈક વિડીયો માટે આપી દેજો અને તમને કદાચ કોઈ પ્રશ્નમાં એવું લાગે ડાઉટ કે પ્રશ્નનો જવાબ ખોટો છે તો તમે મને કોમેન્ટના અંદર એ પ્રશ્નોનો જવાબ સાચો લખીને મોકલી શકો છો બરાબર તો આપણે આજે હવે એ પ્રશ્નોના જવાબ જોઈએ પ્રશ્ન પહેલો હતો ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા આવેલી છે તો જવાબ આવશે આઠ મહાનગરપાલિકા આવેલી છે બીજો પ્રશ્ન હતો જાય ન શકાય શબ્દ શું આવશે તો જાય ન શકાય આવશે અગ્નેય શું આવશે અગ્નેય પણ ત્રીજો હતો સરસ્વતી કઈ નદી કિનારે આવેલું છે સોરી સોરી મિત્રો સિદ્ધપુર કઈ નદી કિનારે આવેલું છે તો સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે આવેલું છે પ્રશ્ન ચોથો હતો ભારતનું રાષ્ટ્રગાન કયું છે તો મિત્રો ભારતનું રાષ્ટ્રગાન જણ ગણ મન છે અને ભારતનું રાષ્ટ્રગીત પૂખાય તો રાષ્ટ્રગીત વંદે માતરમ છે મિત્રો આ પ્રશ્નના અંદર આપણે ઘણી બધી ભૂલો કરતા હોઈએ છીએ રાષ્ટ્રગાન પૂખાય તો જણ ગણ મન આવશે અને રાષ્ટ્રગીત પૂખાય તો વંદે માતરમ આવશે ગણાના ચોપીની અંદર રાષ્ટ્રગીત ગણ જણ ગણ મન આપેલું છે પણ મેં આ વિકીપીડિયામાં સર્ચ કરીને જોયું છે તો વિકીપીડિયાના અંદર રાષ્ટ્રગાન જેના મનો આપેલું છે અને રાષ્ટ્રગીત વંદે માતરમ આપેલું છે પ્રશ્ન નંબર પાંચમો કયો યુગ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો સોલંકી યુગ ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર છ દસ ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય તો દસ ગ્રામ બરાબર સો મિલીગ્રામ થાય છે પ્રશ્ન નંબર સાત હતો દિને ઇલાય ધર્મના સ્થાપક કોણ હતા તો દિને ઇલાય ધર્મના સ્થાપક

ગુજરાતનું પહેલું પાટનગર કયું હતું તો ગુજરાતનું પહેલું પાટનગર અમદાવાદ હતું પ્રશ્ન હતો કે સાબરમતી સાબરમતી નદીનું નદીનું ઉદ્ગમ ઉદ્ગમ સ્થાન સ્થાન કયું છે તો સરોવર છે જે રાજસ્થાનમાં આવેલું છે પ્રશ્ન નંબર અગિયાર હતો કે અંગ્રેજોએ પહેલી વેપારી કોઠી ક્યાં સ્થાપી હતી તો અંગ્રેજોએ પ્રથમ વેપારી કોઠી સુરતમાં સ્થાપી હતી ક્યારે તો સોળસો આઠ ના અંદર સ્થાપી હતી આવેલું છે તો વલસાડ ઔરંગા નદી કિનારે આવેલું છે હતો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે બરાબર આ પ્રશ્ન બે હાજર ચૌદ નું પૂખાણો હતો પણ આપણે બે હાજર અઢાર જોઈશું તો હાલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ છે બે હજાર અઢાર માં હાલ તે ચાલુ છે જોઈએ પ્રશ્ન નંબર ચૌદ પંચાયતી રાજનો અમલ ગુજરાતમાં ક્યારે થયો એટલે શું રૂઢિપ્રયોગ હતો તો કાંટા વેરવા એટલે દુશ્મનાવટ કરવી એ બાદ જોઈએ પ્રશ્ન નંબર સોળ ગુજરાતની આબોહવા કેવા પ્રકારની છે તો ગુજરાતની આબોહવા

ઓગણીસો ઓગણીસમાં ગુજરાત સમાચારની સતવિસ પ્રણાની રવિવારની પૂર્તિનો ભાવ કેટલા રૂપિયા છે મિત્રો આ પ્રશ્ન જે તો એ બે હજાર ચૌદમાં પૂછાયેલો હતો બરાબર તો મેં જયારે યુટ્યુબમાં વિકિપીડિયામાં બધાને સર્ચ કરીને જોયું તો બે હાજર ચૌદના અંદર એ વખત રવિપૂર્તિનો ભાવ ચાર રૂપિયા હતો પણ હાલ બે હજાર અઢારના અંદર પચીસ અગિયાર બે હજાર અઢાર આજે છવ્વીસ તારીખ છે છવ્વીસ અગિયાર કાલે પચીસ અઢારની રવિપૂર્તિ મેં જોઈ તો તેના કેટલા પાન આપેલા છે એના બાર પાનના આવેલા છે આ રજપ્રતિમા કોઈ કિંમત આપેલી નથી તો પ્રશ્ન પછી યાર ચૌદનો હતો કે સતીશ પાન રવિપૂર્તિ આવતી હતી હતો એના પછી જીનાભાઈ નાવિક કઈ રમત સાથે સંકળાયેલ છે તો જીનાભાઈ નાવિક દોડ સાથે સંકળાયેલ છે પ્રશ્ન નંબર એકવીસ વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે તો વિશ્વ પર્યાવરણ દિન પાંચ જૂન ના દિવસે ઉજવાય છે પ્રશ્ન નંબર બાવીસ દેશબંધુ કોનું ઉપનામ છે

કે આઠસો વીસનો પોણો ભાગ કેટલો થાય જવાબ આવશે છસો ને પંદર આ જવાબ કેવી રીતે આવ્યો તો જોઈએ આઠસો વીસનો પોણો ભાગ એટલે એટલે કે પંચોતેર ટકા તો આઠસો વીસના બરાબર આઠસો વીસ આઠસો વીસ બરાબર સો ટકા તો પંચોતેર ટકા બરાબર કેટલા થાય તો આઠસો વીસ ભાગ્યા સો ગુણ્યા પંચોતેર બરાબર તો શું કરીએ આપણે પેલા શૂન્ય શૂન્ય ઉડાડી દીધું પછી કેટલા બ્યાસી ભાગ્યા દસ ગુણ્યા પંચોતેર તો શું કર્યું આ પદ દુ દસ બરાબર ને અને પંદર પચાસ તો પાંચ આ પાંચ બધા કેટલા આવે બે બરાબર તો એકતાળીસ દુ એક સોરી દુ બે હશે તો બે બે આજે બધા કેટલા એકતાળીસ અને પંદર એકતાળીસ ગુણ્યા પંદર કરીએ આપણે જવાબ આવશે છસો ને પંદર એટલે કહી શકીએ કે આઠસો નો પોણો ભાગ એટલે થાય પ્રથમ ગુજરાતી આત્મકથા કઈ છે તો પ્રથમ ગુજરાતી આત્મકથા છે મારી હકીકત લેખક છે નર્મદ નર્મદની આત્મકથા મારી હકીકત પ્રથમ ગુજરાતી આત્મકથા છે પછી પ્રશ્ન સત્યાવીસ ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો આપવા કોની મહત્વની ભૂમિકા ભજવી હતી તો ઇન્દુલાલ યાજ્ઞિકની મહત્વની ભૂમિકા હતી પછી ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે તો ધરોઈ બંધ સાબરમતી નદી પર બાંધવામાં આવ્યો છે પ્રશ્ન નંબર ઓગણત્રીસ ભારતમાં સૌપ્રથમ આવનારા વાસ્કો દી ગામા કયા દેશનો વતની હતો તો વાસ્કો દી ગામા પોર્ટુગીઝ હતો એટલે પોર્ટુગલ દેશનો વતની હતો પછી પ્રશ્ન નંબર ત્રીસ ગુજરાત રાજ્યના વિધાનસભાના હાલના અધ્યક્ષ નાઓ બે હજાર અઢારના આ પ્રશ્ન બે હજાર ચૌદનો કોઈ ખરાયો હતો પણ આપણે આના અંદર બે હજાર જોઈશું તો ગુજરાતના હાલના વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી છે પ્રશ્ન નંબર એકત્રીસ દાંડી કયા જિલ્લામાં આવેલ છે તો દાંડી નવસારી જિલ્લામાં આવેલ છે પ્રશ્ન સર્વિસ સર્વિસ શબ્દ શબ્દ વપરાય વપરાય છે છે તો વોલીબોલ રમતમાં તેત્રીસ ટેલિવિઝનની શરૂઆત કયા સ્થળે થઈ હતી તો ટેલિવિઝનની શરૂઆત ગુજરાતના ખેડા જિલ્લાના પીજ ખાતે ગુજરાતના ખેડા જિલ્લાના પીજ ખાતે થઈ હતી ક્યાં થઈ હતી

ચેનલ સાથે જોડાયેલા રહો